સુરતના રાંદેર વિસ્તારમાં પરિચિત યુવાને ઘરમાં ઘૂસી અર્ધનગ્ન હાલતમાં બે બહેનો વચ્ચે સૂઈ જઈ નાની બહેન સાથે શારીરિક અડપલા કરવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતના રાંદેર ટાઉન વિસ્તારમાં રહેતી 44 વર્ષીય મહિલા આલુપુરીના ધંધા સાથે સંકળાયેલી છે. તેમને 3 સંતાનો છે, જેમાં મોટી પુત્રી કેનેડામાં નોકરી કરતી હોવાથી તેમના પિતા પણ તેની સાથે રહે છે, જ્યારે નાની બે પુત્રી મહિલા સાથે રહે છે. ગત રોજ મહિલા વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આલુપુરી બનાવવાના વર્કશોપ જવા નીકળી હતી, ત્યારે બે પુત્રીઓ ઘરમાં સૂતી હતી અને ઘરની ચાવી પોતાની સાથે આલુપુરી વેચવાનું કામ કરતી મહિલા પાસે હોવાથી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. મહિલા અને તેનો સ્ટાફ વર્કશોપ પર કામ કરી રહ્યા હતા, ત્યારે 6 વાગ્યાના સમયમાં બે પૈકી કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પુત્રીનો ફોન આવ્યો હતો અને ડરતા ડરતા કહ્યું હતું કે તમે જલ્દી ઘરે આવો, જેથી મહિલા તેના સ્ટાફની મહિલા સાથે ઘરે દોડી આવી હતી, જ્યાં ધોરણ 9માં અભ્યાસ કરતી નાની પુત્રી માતાને જોઈ રડી પડી હતી. માતાએ આશ્વાસન બાદ તેની પૂછપરછ કરી તો કહ્યું કે અમે બંને બહેન બેડરૂમમાં સૂતી હતી, ત્યારે મને શારીરિક અડપલા થયા હોવાનો અહેસાસ થયો હતો, જેથી મેં મોટી બહેનને પૂછ્યું કે કોણ છે, પરંતુ મોટી બહેને ઊંઘમાં જ કહ્યું કે કોઈ નથી. પરંતુ નાની બહેનને ફરી વખત આવો અહેસાસ થતા તેને મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરતા પરિચિત સમીર ઉર્ફે રાખે ઉર્ફે શાહિદ સૈયદ અર્ધનગ્ન અવસ્થામાં બાજુમાં સૂતેલો હતો, જેથી બંને બહેને બૂમાબૂમ કરતા તેની માતાને ફોન કર્યો હતો. ત્યારે સમીરે કહ્યું કે તારી માતાએ જ મને અહીંયા મોકલ્યો છે અને તે નીચે જ ઊભી છે, હું એને બોલાવીને આવું છું, એમ કહી ઘરનો દરવાજો બહારથી બંધ કરી ભાગી ગયો હતો. ઘટના અંગે રાંદેર પોલીસમાં માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક સમીર ઉર્ફે રાખેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.